તો સુરત સારોલી વિસ્તારમાં સ્પાનના ભાગમાં પડી તિરાડ. તિરાડ પડતા લોખંડના સળિયા દેખાઈ ગયા. સારોલી વિસ્તારમાં ચાલી રહી છે મેટ્રોની કામગીરી. મેટ્રો અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ઘટનાને પગલે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે. તો વાત કરી રહ્યા છે સુરતની. સુરતના સારોલી વિસ્તારમાં સ્પાનના ભાગમાં તિરાડ પડી છે. જી હા, તિરાડ પડતા લોખંડના સળિયા દેખાઈ ગયા. તો વધુ માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે. ચેતન, સારોલી વિસ્તારમાં સ્પાનમાં તિરાડ પડી છે, જે અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે, શું કહેવું છે તેમનું? શા કારણે તિરાડ પડી અને હવે આ જે રીતે તિરાડ પડી છે તેના કારણે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. જી બિલકુલ, થી સુરતના સારોલી વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. તે દરમિયાન મેટ્રોનો એક તરફનો જે ભાગ છે તે બેસી ગયો હતો અને એકાએક તિરાડ પડતા જે સળિયાઓ છે તે સળિયાઓ બહાર નીકળી આવ્યા હતા. જે રીતે આ ઘટના બની હતી ત્યારબાદ તાત્કાલિક ધોરણે જે સારોલી પોલીસ સ્ટેશનનો જે કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આખો જે વિસ્તાર છે તે વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, ક્યાંક ક્યાંક ભ્રષ્ટાચાર જે છે તે અહીં દેખાઈ રહ્યો છે. કારણ કે અત્યારે તો ફક્ત કામગીરી ચાલી રહી છે ત્યારે આ રીતની જે રીતે કામગીરીમાં જે એક તરફનો જે સ્પાન અહીં નમી પડ્યો છે જેને કારણે જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. હાલ તો સુરત પોલીસ દ્વારા આખે આખો જે વિસ્તાર છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ અંદર ના પ્રવેશે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આપની સાથે સ્થાનિક PI જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી સર, શું ઘટના બની છે? મેટ્રોના લેડર ઉપર, RCC ના લેડર ઉપર ક્રેક આવેલો છે. અમને ઘટનાની જાણ થઈ એટલે અમે તાત્કાલિક પોલીસની મદદથી અહીંયા પહોંચી ગયા છે અને સમગ્ર રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવેલો છે અને લેન્ડમાર્કથી આવતો સમગ્ર રોડ ઉપર ડાયવર્ઝન કરેલું છે. કડોદરા હાઈવે ઉપર કોઈ વાહન ના જાય અને આને લીધે કોઈને જાનહાની ન થાય તેના માટે અમારે પોલીસનો પૂરતો બંદોબસ્ત અને તકેદારી રાખવામાં આવેલી છે. સર, એક તરફનો ભાગ નમી પડ્યો છે, શું છે આખી પરિસ્થિતિ, કઈ રીતે જાણ થઈ આપણને? અમને મેટ્રોના માધ્યમથી જાણ થઈ, મેટ્રોમાં કર્મચારી અમને જાણ કરી કે આવી રીતે ઘટના બનેલી છે એટલે જેવી અમને જાણ થઈ અમે તાત્કાલિક પોલીસ સ્ટેશનથી માણસો પહોંચી ગયા અને ટ્રાફિકના પોઈન્ટથી પણ માણસ પહોંચી ગયા છે અને સમગ્ર શહેર પોલીસ ટીમ અને ટ્રાફિક પોલીસની ટીમ આ કામે લાગેલી છે. હવે કઈ રીતે આખો ભાગ ઉતારવામાં આવશે? હવે તે આખી આખી ઘટના માટે મેટ્રોના અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ કામે લાગેલી છે. તે લોકો પોતાના ટેકનિકલ ટીમની મદદથી આગળની કાર્યવાહી કરશે અને અમારું પોલીસનું કામ રોડ ઉપર કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય અને કોઈ જાનહાની ન થાય તેવો પ્રકારના અમારા પ્રયત્ન રહેશે. ડાયવર્ઝન આપવામાં આવ્યું છે? હા, ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. લેન્ડમાર્કથી કડોદરા હાઈવે ઉપર ડાયવર્ઝન, જેટલા લોકો જેટલા વાહન આવે છે તે બધાને ડાયવર્ઝન આપીને કેનાલ રોડ તરફ જવા માટે એ લોકોને રસ્તો. જી, આપણી સાથે સ્થાનિક કોર્પોરેટર જોડાયા છે. જી શું કહેશો, શું ઘટના બની છે? ઘટના આજે આ મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં બ્રિજ નમી જવાની ઘટના બની છે. સુરતની અંદર આવી રીતના અવારનવાર આવી રીતના ઘટના ઘટે છે. હમણાં વેડવેરિયા બ્રિજની ઘટના પણ સામે આવી હતી, ત્યાર પછી ઉધના બ્રિજમાં સળિયા દેખાઈ રહ્યા હતા અને સુરતની અંદર તો ખાડાઓનો તો પ્રિમોન્સેની કામગીરી બાબતે કોઈ કામગીરી થઈ જ નથી. ફક્ત અને ફક્ત ખાડા જ, રોડ ઉપર ગમે ત્યાં નીકળો ત્યાં ખાડા અને ખાડાઓ જ દેખાય છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ચોખ્ખી ચોખ્ખો દેખાઈ રહ્યો છે. 27 વર્ષની અંદર આ સરકાર તદંતર નિષ્ફળ નીવડી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ભ્રષ્ટાચાર લાગી રહ્યો છે કારણ કે હજુ તો બનવાની શરૂઆત છે. હજી જો આ બની ગયો હોત અને આ ઘટના બની હોત અને કોઈની જાનહાની થઈ હોત તો જવાબદારી કોની થાય? શાસક પક્ષ લે આ જવાબદારી. જાન જવાની તો સુરતની અંદર તો અવારનવાર ઘટના બને છે. હમણાં આ ખાડી પુરાવ્યું ત્યારે 3 બાળકોને જાન ગઈ હતી ત્યારે આવી રીતના શાસક પક્ષ બહુ મોટો ભ્રષ્ટાચાર કરી ચોખ્ખું દેખાઈ રહ્યું છે. જી, અહીં ક્યાંક ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાની વાત અહીં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો જે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમને અહીં બોલાવી દેવામાં આવી છે અને આખે આખો જે વિસ્તાર છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે. ફાયર વિભાગના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓને અહીં સ્થળ પર બોલાવી દેવામાં આવ્યો છે. સાથોસાથ આપ જોઈ શકો છો સારોલી વિસ્તાર આખે આખો કોર્ડન કરી દેવામાં આવ્યો છે. કારણ કે આ જે મેટ્રોનો જે બ્રિજનો જે ભાગ છે તે ગમે ત્યારે નીચે પડે
પડે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. કારણ કે જે સ્પાન છે તે સ્પાન એક તરફ આખો નમી ગયો છે અને બીજી તરફ આપ જોઈ શકો છો જે રીતે તિરાડ પડી છે બ્રિજ પર, અને બ્રિજના જે સળિયા છે તે સળિયા પણ બહાર નીકળી ગયા છે. એટલે આપ જોઈ શકો છો જો આ બ્રિજ ઉપરથી નીચે પડતે તો રોજ અહીંથી હજારો વાહન. બિલકુલ ચેતન, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. આપણી સાથે ફોન લાઈન પર અસલમભાઈ સાયકલ વાલા કોંગ્રેસ નેતા જોડાયા છે. અસલમભાઈ સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં. અસલમભાઈ, સારોલી વિસ્તારમાં છે મેટ્રોનો બ્રિજ બની રહ્યો છે, હજુ તો કામગીરી ચાલી રહી છે અને તે પહેલા તો આ પ્રકારે બ્રિજમાં તિરાડો પડવા માંડી, સળિયા દેખાય તે હદે, આપની પ્રતિક્રિયા. અસલભાઈ, આ જે કામમાં બેદરકારી છે, કામ કરવામાં જે ગેરવર્તણૂક છે અને જે ભ્રષ્ટાચાર છે, એ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે. અને ઇજારદારો જે છે ને, એ ભારતીય જનતા પાર્ટીના જમાઈ છે. એમને એટલી હદે માથે પર વિહાળવામાં આવ્યા છે કે સુરતની પ્રજા મેટ્રોના કામથી ત્રાહિમામ પોકારી ગઈ છે. જનતાના જનપ્રતિનિધિઓ મૌન ધારણ કરીને બેઠા છે, ધૂતરાષ્ટ્ર બનીને બેઠા છે. એ લોકો ક્યારે એમની વિરુદ્ધમાં બોલી નથી શકતા અને બોલવા જાય છે તો ઉપરના નેતા અમને દબાવી દે છે. સુરતને આ મેટ્રોની બેદરકારી પહેલી નથી. આના અગાઉ પણ ઉત્તર દરવાજા ખાતે ટ્રેન પડી ગઈ હતી, એમાં એક આખી રિક્ષા ચકડાઈ ગઈ હતી. આવી રીતે અત્યાર સુધીમાં 3 જણા મૃત્યુ પામ્યા છે અકસ્માતથી. હું તો અકસ્માત નહીં કહું છું, મેટ્રોએ કરેલી હત્યા છે મેટ્રો રેલવે કોર્પોરેશને. એટલે એમની કામગીરીમાં એટલા બધા છેડા છે કે લોકોને ત્રાસ આપીને કામગીરી કરી રહ્યા છે. અને આ જે કડોદરા રોડ છે, ટેક્સટાઇલ માર્કેટનો હબ છે, જેમ સુરતમાં રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટનો હબ છે, એમ અત્યારે સેકન્ડ હબ કોઈ હોય તો આ સરહદ પાટિયાથી લઈને સારોલી કડોદરા રોડનો વિસ્તાર છે. મોટી મોટી ટેક્સટાઇલ માર્કેટો છે, ટ્રાન્સપોર્ટર છે, અસંખ્ય વાહનોની અવર જવર છે. સુરત બારડોલીનો મુખ્ય માર્ગ છે. પરંતુ આપ જોઈ શકો છો કે મેટ્રોના ત્રાહિમામથી લોકો એટલા બધા ત્રાસી ગયા છે કે જેની કોઈ હદ નથી. લોકોને ત્રાસ આપ્યા સિવાય બીજું કોઈ કામ નથી કરતા. અને કામમાં પણ એટલા બધા છેડા છે, જે કામ રાત્રે કરવું જોઈએ, મધ્યરાત્રિએ રોડ બંધ કરીને કરવું જોઈએ, એના દિન દહાડે કામ કરવાની આ લોકોને જરૂર છે. હવે તો સ્થળ પર જાઉં છું, જો કોઈની જાનહાની ન થઈ આપણે પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ. બાકી આ ઇજાદાર જે છે મેટ્રો રેલ કોર્પોરેશનના, એની ગંભીર બેદરકારી છે. બિલકુલ બિલકુલ અસલમભાઈ, હવે શું કાર્યવાહી થાય છે અને તપાસમાં શું સામે આવે છે જોવું રહ્યું. ઝી 24 કલાક સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આપણી સાથે સંવાદદાતા ચેતન પણ જોડાયેલા છે. ચેતન, જે પ્રકારે આ ઘટના બની છે, એક તરફ વિપક્ષ આક્ષેપ પણ કરી રહ્યું છે કે ભ્રષ્ટાચાર થયો છે અને તેનું જ આ પરિણામ સામે આવ્યું છે. બીજી તરફ ચેતન, એ પણ સવાલ છે કે સારું છે કે કોઈ દુર્ઘટના નથી બની, કારણ કે હજુ સુધી બ્રિજ પડ્યો નથી કે એ પ્રકારની કોઈ ઘટના નથી બની. પરંતુ સવાલ અહીંયા એ ઉઠે છે ચેતન, કે હજુ તો બ્રિજ બની રહ્યો છે અને તે પહેલા તો આ પ્રકારે સળિયા દેખાય એ હદે તિરાડો પડી ગઈ, તો આની ગુણવત્તાનું શું અને જવાબદાર કોણ? જી વત્સલ, હું તમને ફરીથી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. જે વિસ્તાર છે તે સારોલી વિસ્તાર છે. અહીં કાપડ માર્કેટ આવી છે, જેને કારણે રોજે રોજ લાખોની સંખ્યામાં જે લોકો છે તે લોકો આ જે મેટ્રોની જે રેલ છે, પ્રોજેક્ટ છે, તેની આસપાસથી પસાર થતા હોય છે, તેની નીચેથી પસાર થતા હોય છે. જો આ બ્રિજ અહીંથી એક તરફ નમી ગયો હોત, જો ઉપરથી આખે આખું મશીન નીચે પડી હોત તો કેટલાય લોકોના જીવ ગયા હોત. પરંતુ આપ જોઈ શકો છો કે આખરે ક્યાંક જે મેટ્રોના જે અધિકારીઓ છે તેમની ભ્રષ્ટાચાર જે છે તે અહીં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. કારણ કે હજી તો કામગીરી ચાલી રહી છે. કામગીરી જ્યારે ચાલી રહી છે ત્યારે એક તરફનો જે ભાગ છે તે ભાગ નીચે તરફ નમી ગયો છે અને જે બ્રિજ છે તે બ્રિજની વચ્ચે આ રીતે તિરાડ પડી ગઈ છે અને જે સળિયાઓ છે તે સળિયાઓ બહાર નીકળી ગયા છે. ક્યાંકને ક્યાંક જે ભ્રષ્ટાચાર જે છે તે અહીં થયો હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અગાઉ પણ જે વેરવડિયાવ જે બ્રિજ હતો, હજી તો ઉદઘાટન થયું અને ઉદઘાટનના બીજે કે ત્રીજે દિવસે એક તરફનો જે ભાગ છે તે ભાગ નમી પડ્યો હતો. લોકોમાં હાલ રોષની લાગણી જોવા મળી રહી છે. કારણ કે લોકો ટેક્સના પૈસા જે છે તે ટેક્સના પૈસાથી સુવિધા અહીં આપવામાં આવે છે, પરંતુ આ સુવિધામાં ક્યાંક ક્યાંક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની પણ અહીં ગંધ આવી રહી છે. બીજી તરફ જે મેટ્રોના જે અધિકારીઓ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે. હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો છે સામેની તરફના તે બતાવવાનો પ્રયાસ કરે. હાલ તો જે સળિયા જે દેખાઈ રહ્યા છે, જે ભાગ એક તરફ નમી પડ્યો છે, તેને હવે કઈ રીતે કામગીરી કરીને દૂર કરી શકાય તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. બીજી તરફ જે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. કારણ કે જે સ્પાનનો જે ઉપરનો જે ભાગ છે ખૂબ જ હેવી ભાગ છે, એની ઉપર મશીન મૂકવામાં આવ્યું છે. ત્યારે આ મશીનને કઈ રીતે નીચે ઉતારવું અને આખો જે સ્પાન નમી પડ્યો છે તેને કઈ રીતે દૂર કરવો તે અંગે રણનીતિ કરવામાં આવી રહી છે. મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષને પણ જાણ કરવામાં આવી રહી છે. તેઓ પણ થોડા સમયમાં અહીં
પહોંચશે અને જે મેટ્રોના જે અધિકારી છે તેમની સાથે બેઠક કરીને આ સ્પાન કઈ રીતે દૂર કરવો તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવશે. બિલકુલ બિલકુલ ચેતન, માહિતી બદલ આભાર.